મોર્નિંગ મોસ્ટ અવાઇટેડ ચેપ્ટર એટલે કે ઉદ્વિકાસ ઉત્ક્રાંતિ બોર્ડની એક્ઝામમાં તો આ ચેપ્ટર રિડ્યુસ થયેલો અને બોર્ડની એક્ઝામ પણ કેન્સલ થઈ ગઈ પણ નીટ માટે અગત્યનું છે ઉદ્વિકાસ એટલે કે જેને આપણે ઉત્ક્રાંતિ તરીકે ઓળખીએ ઉદ્વિકાસ એટલે ઉત્ક્રાંતિનો સામાન્ય કોન્સેપ્ટ શું તો કે પૃથ્વી એક એવો ગ્રહ છે કે જેની ઉપર જીવસૃષ્ટિ છે અને આ જે જીવસૃષ્ટિ છે સૂક્ષ્મજીવો પ્રાણીઓ અને વનસ્પતિ એમાં સમયાંતરે ફેરફાર થતો જોવા મળે છે લાખો વર્ષ પહેલાં જે સજીવો પૃથ્વી ઉપર હતા એનાથી અત્યારે જે સજીવો છે એ કંઈક જુદા છે તો જીવસૃષ્ટિમાં આ થતો ક્રમિક ફેરફાર ક્રમિક અને ધીમી ગતિનો જે ફેરફાર છે એને આપણે વિકાસ ઉદ્વિકાસ તરીકે ઓળખીએ તો જીવસૃષ્ટિ જ્યારે પૃથ્વી ઉપર જીવની ઉત્પત્તિ થઈ અને પછી ત્યારથી લઈ અને બિલિયન્સ ઓફ યર્સ અત્યાર સુધીમાં જે કંઈ ફેરફાર થયા જીવસૃષ્ટિની અંદર એ ફેરફારનો અભ્યાસ એટલે ઉદ્વિકાસ એટલે આમ જોઈએ તો ઉદ્વિકાસ છે એને કોઈ એક ચેપ્ટરની અંદર સમાવિષ્ટ કરવું એ ઇમ્પોસિબલ છે આપણે અહીંયા હાઇલાઇટ્સ વિશે જ વાત કરવાની થાય અને પૃથ્વી ઉપર જીવની ઉત્પત્તિ કેમ થઈ પહેલાં તો એ પ્રશ્ન આવે અને એનાથી પહેલાંનો પ્રશ્ન એ આવે કે પૃથ્વીની ઉત્પત્તિ જ ક્યાંથી થઈ પૃથ્વી ક્યાં થયું બ્રહ્માંડ ક્યાં થયું એટલે આવા બધા પ્રશ્નો આગળ આવતા જાય દરેક પ્રશ્ન છે કે ભાઈ બ્રહ્માંડની ઉત્પત્તિ કેમ થાય એના વિશે ઘણા બધા લેક્ચરના લેક્ચર જતા રહીએ ડિસ્કવરી ઉપર કે નેશનલ જિયોગ્રાફી ઉપર તમને આવા લેક્ચર્સ જોવા મળશે કે બ્રહ્માંડની ઉત્પત્તિ કેવી રીતે થઈ પૃથ્વીની કેવી ઉત્પત્તિ થઈ કેવી રીતે આપણી આકાશગંગા છે જે ગેલેક્સી કહીએ મિલ્કી વે એની ઉત્પત્તિ કેવી રીતે થઈ આ બધું જ છે એ ખૂબ જ ડિટેલમાં કલાક કલાકના એપિસોડ તમને નેશનલ જિયોગ્રાફી કે ડિસ્કવરી ચેનલ ઉપર મળી જાય યુટ્યુબમાં પણ મળી જાય અહીંયા તો આપણે પરીક્ષાલક્ષી એટલે કે નીટના એંગલથી આપણે તૈયાર કરવાની છે કે ભાઈ ઉદ્વિકાસ ઉદ્વિકાસની વાત કરીએ જ્યારે આપણે કે જીવની ઉત્પત્તિના સિદ્ધાંતો પહેલાં તો એમ થાય કે ભાઈ ક્રમશઃ ફેરફાર થયો કે ધીમે 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 છે એ મનુષ્ય છે પહેલાં આદિમાનવ હતો એમાંથી મનુષ્ય અને પછી આધુનિક મનુષ્ય થયો એ તો આપણે ભણશું જ પણ એની પહેલાં જીવ ક્યાંથી આવ્યો પૃથ્વી ઉપર જીવ શું કામ અને ક્યાંથી આવ્યું તો જીવની ઉત્પત્તિ અંગેના ઘણા બધા સિદ્ધાંતો છે અમુક સિદ્ધાંતો છે આધ્યાત્મિક છે દાખલા તરીકે હિન્દુ ધર્મની માન્યતા પ્રમાણે જીવની ઉત્પત્તિ કેમ થઈ તો કે બ્રહ્માએ પૃથ્વીનું સર્જન કર્યું કોને કર્યું બ્રહ્મા પૃથ્વીનું સર્જન કરતા બ્રહ્મા છે વિષ્ણુ છે આખી પૃથ્વીનું સંચાલન કરે છે તમામ જીવ છે એનું સંચાલન છે એ કોના દ્વારા થાય વિષ્ણુ ભગવાન દ્વારા અને શિવ છે એ શિવ છે એ આ પૃથ્વીનો સમયાંતરે વિનાશ કરે એટલે કે જે વસ્તી વધારો છે એને કાબૂમાં રાખે એટલે કે વિનાશના દેવતા છે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ જેને આપણે ત્રિદેવ અથવા તો ગોડ કહેવાય જનરેટર ઓપરેટર અને ડિસ્ટ્રક્ટર GOD જનરેટર એટલે કે જે બનાવનાર એટલે બ્રહ્મા ઓપરેટર એટલે કે જે ઓપરેટ કરે એટલે કે વિષ્ણુ અને ડી એટલે ડિસ્ટ્રક્ટર એટલે કે જે વિનાશ કરે એ શિવ શિવનું જ્યારે ત્રીજું લોચન ખુલે તાંડવ નૃત્ય કરે એટલે વિનાશ સર્જાઈ જાય તો આવો હિન્દુ ધર્મની માન્યતા છે કે જીવની ઉત્પત્તિ પૃથ્વીનું સર્જન બ્રહ્માએ કર્યું પણ આના કોઈ સાયન્ટિફિક પુરાવા હોય નહીં એટલે વિજ્ઞાનમાં તથ્ય છે એ આપણે સ્વીકારતા નથી દરેક ધર્મની અંદર એવું છે ઈસાઈની અંદર ક્રિશ્ચિયન લોકો પણ એવું માને છે કે જીસસ અથવા તો ગોડ એને આ પૃથ્વીનું સર્જન કર્યું સોમવારે તો કે પૃથ્વી બનાવી મંગળવારે તો કે એમાં બધા પહાડો અને ઝરણા ને બધું બનાવ્યું પછી તો કે બધી વનસ્પતિ બનાવી વનસ્પતિ બનાવ્યા પછી બધા પશુ પક્ષીઓ બનાવ્યા એમ શુક્રવારે એને પ્રથમ પુરુષ બનાવ્યું એનું નામ આપ્યું આદમ પ્રથમ પુરુષ એટલે આદમ અને ત્યાર પછી શનિવારે એક સ્ત્રી બનાવી એ જે પ્રથમ સ્ત્રી છે એનું નામ રાખ્યું ઈવ અને આદમ અને ઈવ આજે દુનિયાની અંદર આવનાર પ્રથમ સ્ત્રી અને પુરુષ અને એમના સંતાનો એટલે આજે દુનિયાની સમગ્ર જે વસ્તી છે એ બધા એના સંતાનો પેઢી દર પેઢી કહી શકાય તો આ પણ એક ધાર્મિક માન્યતા છે આ પણ સ્વીકારવામાં આવતી નથી એવી જ રીતના એક પેનસ્પર્મિયા કેટલાક વૈજ્ઞાનિકો એવું માને છે કે જે જીવ છે એ બહારથી આવ્યો છે અવકાશમાંથી અથવા બીજા ગ્રહમાંથી કે અવકાશમાંથી એમ ગ્રીક વિચારકો આ પેનસ્પર્મિયા છે ટેક્સ્ટબુકનું છે ગ્રીક વિચારકો એવું માને કે જીવનના એકમો જેને આપણે સ્પોર કહેવાય આપણે વનસ્પતિમાં સ્પોર એટલે શું કહેવાય બીજાણુ સ્પોર એટલે બીજાણુ તો બીજા ગ્રહ ઉપરથી અથવા તો અવકાશમાંથી આવા સ્પોર છે એ પૃથ્વી ઉપર આવ્યા અને સ્પોર છે એનું અંકુરણ થયું એમાંથી જીવની ઉત્પત્તિ થઈ આવું કોણ માને છે ગ્રીક વિચારકો હજુ પણ અમુક ખગોળશાસ્ત્રી છે એ આને માને છે પેનસ્પર્મિયા સિદ્ધાંત જેની કોઈ સાબિતી કે પુરાવા છે આપણી
આપી શકીએ નહીં. બીજો વાત હતો સ્વયંસ્ફુરિત જનનવાદ. સ્વયંસ્ફુરિત જીવ છે એ સ્વયંસ્ફુરિત થયો, આમ આમ કહીએ ને આપણી દેશી કાઠિયાવાડી ભાષામાં આફેડો આફેડો, આપ મેળે ઓટોમેટિક જીવ ઉત્પન્ન થયો. અને કઈ રીતે? તો કે કોઈ જગ્યાએ બ્રેડ પડી હોય તો બ્રેડની અંદર બે દિવસમાં ફૂગ આવી જાય, તો કે જો બ્રેડમાંથી ફૂગ બની ગઈ. ત્યારે માઇક્રોબાયોલોજીનો વિકાસ નહોતો થયો, એ જમાની વાત છે કે સૂક્ષ્મ જીવ માઇક્રોસ્કોપની શોધ નહોતી થઈ. માંસનો ટુકડો પડ્યો હોય તો માંસના ટુકડાની અંદર ઈયળ અને જીવડા પડી જાય. છાણ પડ્યું હોય તો છાણની અંદર ઈયળ અને જીવડા પડી જાય. તો એ લોકો એવું માનતા હતા કે આ છાણમાંથી માંસના ટુકડામાંથી બ્રેડના ટુકડામાંથી જીવ ઉત્પન્ન થયો, સ્વયં એની રીતે ઉત્પન્ન થયો, નવા નવા જીવ ઉત્પન્ન થાય આવું ત્યારે માનતા હતા. પરંતુ લોઈ પાસ્ચર આ સિદ્ધાંતને ખોટો પડ્યો અને એને પ્રયોગ કર્યો. એને શું કર્યું કે એક આવો કાચનો ચંબુ લીધો, એની અંદર આવો ખાદ્ય પદાર્થ ને એવું બધું લીધું. ખાદ્ય પદાર્થ લીધા પછી એને ખૂબ જ ગરમ કર્યો એટલે ઉકાળવામાં આવ્યો. ઉકાળીએ એટલે જંતુમુક્ત થઈ જાય. જંતુમુક્ત થઈ જાય પછી એને શું કર્યું કે એક એવું કર્યું કે એની ઉપરનો ભાગ એકદમ હવાચુસ્ત રીતે પેક કરી દીધો. હવાચુસ્ત પેક, એમાં હવા પણ દાખલ ન થાય એવી રીતે. અને એકનો ઉપરનો ભાગ તોડી નાખ્યો એટલે ખુલ્લો છે. આ ભાગ ખુલ્લો છે, આ ભાગ બંધ છે. હવે જે ભાગ ખુલ્લો છે એમાંથી સૂક્ષ્મ જીવો અંદર દાખલ થશે તો આ ખાદ્ય પદાર્થ હોય એમાંથી ધીમે 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 ફૂગ છે, બેક્ટેરિયા છે, ઈયળ છે, આવું ડેવલપ થશે. આમાં ડેવલપ ના થયું. તો જે સ્વયંસ્ફુરિત વાત કીધો, આમાંથી આ જે ખાદ્ય પદાર્થ છે એમાંથી જીવની ઉત્પત્તિ થઈ એવું માનતા હતા. જો આમાં દેખાય કે જીવની ઉત્પત્તિ થઈ તો પછી આમાં કેમ ના થયું? તો કે એનો બાહ્ય વાતાવરણ સાથેનો સંપર્ક તોડી નાખ્યો, આ પેક કરી દીધું. એટલે લોઈ પાસ્ચર એવું કીધું કે આ જે સ્વયંસ્ફુરિતવાદ છે એ ખોટો છે, એટલે કે સ્વયંસ્ફુરિત જનનવાદ છે એને અવગણવામાં આવે. તો પછી જીવ આવ્યો ક્યાંથી? પ્રશ્ન તો એ જ ઉભો રહ્યો કે નથી આ સાચું, નથી આ સાચું, તો જીવ આવે છે ક્યાંથી? તો એને સમજવા માટે આપણે કે પૃથ્વી અને તારા વિશેની સમજ કેળવવી પડે, બ્રહ્માંડનો ઉદ્વિકાસ સમજવો પડે. પહેલાં તો પૃથ્વી ક્યાંથી આવી, બ્રહ્માંડ ક્યાંથી આવ્યું એ સમજવું પડે. લાખો વર્ષથી પૃથ્વી પર વનસ્પતિ અને પ્રાણીઓ છે, એમાં ફેરફાર થાય છે એ આપણને ખબર છે. ફેરફારને જ આપણે ઉદ્વિકાસ કહીએ. પણ પૃથ્વી, તારા અને છેક સ્વયં બ્રહ્માંડનો ઉદ્વિકાસ આપણે સમજવો પડે. આ બધું જ આના બેકગ્રાઉન્ડ સાથે સંકળાયેલું છે. ભલે આપણે એકદમ ટૂંકમાં હાઇલાઇટ સ્વરૂપે જોઈએ, ઉદ્વિકાસના સંદર્ભમાં જોઈએ તો બ્રહ્માંડના ઉદ્વિકાસની પૃષ્ઠભૂમિ સાથે જીવનની ઉત્પત્તિ અને જીવન સ્વરૂપો અથવા જૈવ વિવિધતાના ઉદ્વિકાસની વાર્તા છે. એટલે શું કહેવા માગે છે કે જ્યારે તમે ઉદ્વિકાસની વાર્તા કરો કે ભાઈ આદિમાનવ એટલે કે એપ, એમાંથી આદિમાનવ બન્યો અને આદિમાનવમાંથી આપણે હોમો સેપિયન્સ એટલે આધુનિક મનુષ્ય બન્યો, જે કંઈ ફેરફાર થયા જાય, ઉદ્વિકાસ થયો, એ ઉદ્વિકાસની સાથે સાથે તમારે બ્રહ્માંડનો ઉદ્વિકાસ, પૃથ્વીનો ઉદ્વિકાસ પણ સમજવો પડે. અત્યારે તમે રાત્રે અવકાશની અંદર તારા જુઓ છો, સ્ટાર્સ. એકચ્યુઅલી અહીંથી આપણે ટ્રિલિયન્સ ઓફ કિલોમીટર આપણાથી દૂર છે. ટ્રિલિયન્સ એટલે તો કે 10^12, 10^12 એટલે કે અબજો કિલોમીટર આપણાથી દૂર છે. 2-5 કિલોમીટર નહીં, અબજો કિલોમીટર આપણાથી દૂર છે અને એનું અંતર પ્રકાશ વર્ષમાં મપાય. હવે ત્યાંથી જે પ્રકાશ એટલે કે તારામાંથી, સ્ટારમાંથી જે પ્રકાશ મુક્ત થાય અને આપણી આંખમાં આવે તો લાખો વર્ષ જતા રહીએ. એનો મતલબ શું થયો કે અત્યારે હું તમને જોઉં, તમે મને જોઉં, એ સામસામે છે પણ એટલે કે લાઈવ છે. પણ જ્યારે રાત્રે આપણે તારાને જોઈએ છીએ લાઈવ નથી, વર્ષો પહેલાંના તારા આપણને આજે દેખાય છે. કારણ કે ત્યાંથી જે પ્રકાશ આવીને આપણી આંખમાં પ્રતિ ઇન્સ્ટન્ટ નથી આવતો, 2 સેકન્ડમાં નથી આવતો. એટલે એ જે તારા રાત્રે દેખાય છે એ વર્ષો પહેલાંના, ત્યારથી જે પ્રકાશ નીકળ્યો હોય આપણી આંખમાં આવે એ સમયનો છે એમ કહી શકાય. એટલે વર્ષો પહેલાંની ઝાંખી છે એમ કહી શકાય. બ્રહ્માંડ છે એ લગભગ 20 બિલિયન વર્ષ જૂનું છે. બ્રહ્માંડ, જો મિલિયન અને બિલિયન એમાં કન્ફ્યુઝ નહીં થવાનું, બરાબર. બ્રહ્માંડ 20 બિલિયન વર્ષ જૂનું છે. બ્રહ્માંડની ઉત્પત્તિને 20 બિલિયન વર્ષ થયા. દરેક બ્રહ્માંડ, આ જે બ્રહ્માંડ છે એમાં ઘણી બધી આકાશગંગા હોય, સોરી, બ્રહ્માંડની અંદર શું આવેલી હોય? આકાશગંગા. એટલે બ્રહ્માંડ એની અંદર આકાશગંગા, જેને આપણે ગેલેક્સી કહીએ છીએ. આમાંની એક આકાશગંગા એટલે મિલ્કી વે, આમાંની એક આકાશગંગા એટલે મિલકી. માની લો કે આ બ્રહ્માંડ છે, આ શું છે? બ્રહ્માંડ છે. બ્રહ્માંડની અંદર આવી આકાશગંગા આવેલી છે, છૂટી છૂટી આકાશગંગા આવેલી છે. આકાશગંગા કારણે આપણે આકાશગંગા કહીએ, આવી આકાશગંગા છે, આકાશગંગા છે. એમાંની એક આકાશગંગા એટલે મિલકી વે, અને એ જે મિલકી વે છે એની અંદર આપણો ગ્રહ એટલે કે પૃથ્વી આવેલો છે. તો આપણે અહીંયા પૃથ્વી એટલે આવડી થઈ, આ પૃથ્વી, આ એની આકાશગંગા અને આ આખું બ્રહ્માંડ થયું. આ પૃથ્વી, આ એની આકાશગંગા જેને આપણે મિલકી વે તરીકે ઓળખીએ, ગેલેક્સી, આપણી આ ગેલેક્સી છે ને, ગેલેક્સી સિવાયનો ઘણી બધી ગેલેક્સી ભેગી થાય એટલે શું બને? બ્રહ્માંડ બને. તો પૃથ્વી એ બ્રહ્માંડમાં માત્ર એક કણ સ્વરૂપે છે,
આખું બ્રહ્માંડની સાપેક્ષમાં પૃથ્વીનું કદ લ્યો ને એક નાનકડો રાઈનો દાણો એટલે કે કણ હોય ને એવડું પૃથ્વીનું કદ થાય. બિગબેંગવાદ કે ભાઈ બ્રહ્માંડની ઉત્પત્તિ કેમ થઈ, તો આજથી 20 બિલિયન વર્ષ પહેલાં, આજથી 20 બિલિયન વર્ષ પહેલાં એક ધડાકો થયો, એને સુપરનોવા પણ કહેવાય, સુપરનોવા અથવા તો બિગબેંગ. અને એ ધડાકાને કારણે જે એનર્જી વિસ્ફોટ થયો, ત્યારે મેટર નહોતું, ત્યારે ક્યાંય અવકાશની અંદર મેટર હતું જ નહીં, દ્રવ્ય હતું જ નહીં, માત્ર ને માત્ર ઉર્જા જ હતી. અવકાશની અંદર માત્ર ઉર્જા હતી, દ્રવ્ય નહોતું. એટલે એ વખતે જે બિગબેંગ ધડાકો થયો, એટલે એ ધડાકાને કારણે એનર્જી એટલે કે પછી સમય, મેટર અને એન્ટીમેટર આ બધું અસ્તિત્વમાં આવ્યું. મેટર અને એન્ટીમેટર છે એ પરસ્પર વિરોધી છે, એની વચ્ચે પ્રક્રિયા થઈ અને એને કારણે આ બધી આકાશગંગા બની અને એમાં બધા ગ્રહનું નિર્માણ થયું. એમ કીધું એમ બહુ જટિલ પ્રક્રિયા છે, આપણો બાયોલોજીનો વિષય અત્યાર પૂરતો નથી. તમને શોખ હોય તો એમ કીધું ડિસ્કવરી અથવા તો નેશનલ જિયોગ્રાફીના આવા પ્રોગ્રામ યુટ્યુબમાં તમને મળી જાય, એમાંથી તમે જોઈ શકો છો. અને બહુ સારી રીતે સમજાવ્યું કે બિગ બેંગ વાત શું છે, કઈ રીતે ધડાકો થયો, મેટર અને એન્ટી મેટર છે કઈ રીતના ફ્યુઝ થયું, અને કઈ રીતના અત્યારનું જે દ્રવ્ય અસ્તિત્વમાં આવ્યું કે પૃથ્વી છે એ દ્રવ્ય છે, આપણે એની ઉપર આમ જમીન છે દ્રવ્ય છે, પેલા દ્રવ્ય હતું જ નહીં, માત્ર ઉર્જા જ હતી. તો ઉર્જાના સ્વરૂપમાંથી અને શરૂઆતમાં જ્યારે તાપમાન વધારે આવતો એમાંથી પૃથ્વીનું તાપમાન 100 ડિગ્રી કરતાં નીચે થયું એટલે વસવાટ યોગ્ય બન્યું. આ બધું જ એની અંદર આપણે સમજી શકીએ. જ્યારે બિગબેંગ થયું એટલે કે ધડાકો થયો અને ઉર્જાના કણો આખા અવકાશમાં છૂટા પડ્યા, ત્યારે એની અંદર હાઇડ્રોજન અને હિલિયમ એનું સર્જન થયું, હતા નહીં એનું સર્જન થયું, હાઇડ્રોજન અને હિલિયમ હોય એનું સર્જન થયું. અને ગુરુત્વાકર્ષણ ગ્રેવિટેશનને કારણે એ એકત્રિત થયા. હાઇડ્રોજન અને હિલિયમ એકત્રિત થાય એટલે એકદમ ધગધગતા વાયુઓનો ગોળો બને, જેને આપણે સૂર્ય કહીએ, ધગધગતા વાયુઓનો ગોળો સૂર્ય કહી શકાય. અને વર્તમાન સમયમાં બ્રહ્માંડની આકાશગંગાઓ અસ્તિત્વમાં આવી. ફર્સ્ટ સ્ટેપ આજથી 20 બિલિયન વર્ષ પહેલાં બિગબેંગ એટલે કે ધડાકો, બિગબેંગને કારણે શું થયું, હાઇડ્રોજન અને હિલિયમ અસ્તિત્વમાં આવ્યા, ગુરુત્વાકર્ષણને કારણે હાઇડ્રોજન અને હિલિયમનું ફ્યુઝન થયું, ફ્યુઝન રિએક્શન, અને એને કારણે આકાશગંગા અસ્તિત્વમાં આવી. આજે ઘણી બધી આકાશગંગા હોય એમાંની એક આકાશગંગા એટલે મિલ્કી વે, અને એ મિલ્કી વેની અંદર જે સૌર મંડળ અસ્તિત્વમાં આવ્યું એને 4.5 બિલિયન વર્ષ થયા. લગભગ આજથી 4.5 બિલિયન વર્ષ પહેલાં, 4.5 બિલિયન વર્ષ પહેલાં આપણું સૌરમાં સૂર્યમંડળ અસ્તિત્વમાં આવ્યું, સૂર્ય અને પૃથ્વી સહિતના ગ્રહો, એટલે એ ત્યારે પૃથ્વીની રચના થઈ. તો આ બ્રહ્માંડ, બ્રહ્માંડની અંદર મિલ્કી વે અને મિલ્કી વેની અંદર આપણે એક પૃથ્વી, એટલે પૃથ્વી એક નાનકડો ભાગ થયો, આપણે અહીંયા છીએ એવું ગણી શકાય. આ પૃથ્વીની ઉત્પત્તિની વાત થઈ. શરૂઆતમાં પૃથ્વીનું વાતાવરણ કેવું હતું જ નહીં, પૃથ્વીમાં કંઈ હતું જ નહીં, માત્ર ધગધગતા વાયુઓનો ગોળો હતી. શરૂઆતમાં શું હતી, પૃથ્વી છે ધગધગતા વાયુઓનો ગોળો હતી, અને એમાં વાતાવરણ નહોતું, પાણીની વરાળ હતી, મિથેન હતો, કાર્બન ડાયોક્સાઇડ હતો, એમોનિયા જેવા પીગળેલા દ્રવ્યોને મુક્ત થયા, સપાટીને ઢાંકતા ગયા, યુવી કિરણો હાઇડ્રોજન અને ઓક્સિજનમાં વિખંડિત થયા અને હાઇડ્રોજન મુક્ત કર્યું. એટલે કહેવા એ માગે છે કે શરૂઆતના પૃથ્વી છે એની ઉત્પત્તિ કેમ થઈ, તમે જોઈ શકો છો આમાં પૃથ્વીની ઉત્પત્તિ કે વિસ્ફોટ થયો, એક ધગધગતા વાયુઓનો ગોળો, આ ધગધગતા વાયુઓનો ગોળો એમાંથી આખું સૌરમંડળ 4.5 બિલિયન વર્ષ પહેલાં અસ્તિત્વમાં આવ્યું, આપણું સૂર્યમંડળ છે મિલ્કી વેની અંદર, આ બધા જ ગ્રહ છે ધગધગતા વાયુઓનો ગોળો હતો, એમાં ક્યાંય દ્રવ્ય હતું નહીં, ધીમે 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 પૃથ્વી ઠંડી પડી, લાવારસ, ઉલ્કાપાત આ બધું જ થતું આમાં, અને પછી દ્રવ્ય અસ્તિત્વમાં આવ્યું, જમીન પડી, જમીન ઉપર વરસાદ પડ્યો. આખી પ્રક્રિયા છે લાખો કરોડો વર્ષ ચાલી. જો પૃથ્વી છે ગરમ છે, વરાળ થાય, વરાળનો વરસાદ થાય, વરસાદ છે ગરમ વસ્તુ પડે એટલે તરત પાછી વરાળ થઈ જાય, જેમ આપણે તવો હોય ઢોસા બનાવવાનામાં પાણી છાંટે એટલે તરત વરાળ થઈ જાય, છમ થઈ, એમ દરેક વખતે આ લાખો વર્ષ પ્રક્રિયા ચાલી. વરસાદ આવે, પૃથ્વી ઉપર પડે, પાછી વરાળ થઈ જાય, પાછો પૃથ્વી ઉપર પડે, પાછી વરાળ થઈ જાય. પૃથ્વીનું તાપમાન 1000 ડિગ્રી કરતાં વધારે હતું, અને એ વખતે પૃથ્વી ધીમે 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 આમ વરસાદને કારણે ઠંડી પડતી ગઈ. પૃથ્વી ઠંડી પડી એટલે વાયુમાંથી ઘન સ્વરૂપ આવ્યું, વાયુમાંથી ઘન સ્વરૂપ એટલે જમીન અસ્તિત્વમાં આવી. જ્યાં જ્યાં મોટા ખાડા હતા એમાં ધીમે ધીમે પાણી ભરાવા માંડ્યું, એટલે પાણી ભરાવા માંડ્યું એટલે સમુદ્ર એટલે કે મહાસાગરો, તળાવ આ બધુંનું નિર્માણ થવા માંડ્યું, પાણીની અંદર એકત્રિત થયું. હજી પણ પાણી કેવું હતું, ગરમ હતું, કારણ કે 100 ડિગ્રી ટેમ્પરેચર છે તો એનાથી પાણીની વરાળ થઈ જાય, એટલે 100ની નજીક એટલે 80 ડિગ્રી 90 ડિગ્રી. અત્યારે પૃથ્વીનું તાપમાન છે જીવવાયોગ્ય છે, ત્યારે જીવવાયોગ્ય નહોતું. એ વખતે પૃથ્વીનું વાતાવરણ હતું એમાં ઓક્સિજન વાયુ નહોતો, મોસ્ટ આઈએમપી, પૃથ્વીના આદિ વાતાવરણમાં ઓક્સિજન વાયુ નહોતો, O2 વાયુ નહોતો. ઓક્સિજન છે પાણીના સ્વરૂપમાં હોય, H2O એમાં ઓક્સિજન છે, પણ મુક્ત ઓક્સિજન જે વાયુ અત્યારના વાતાવરણમાં 16% ઓક્સિજન છે ત્યારે નહોતો. એટલે પૃથ્વીનું વાતાવરણ રિડ્યુસિંગ હતું,
ખાસ ધ્યાન રાખવાનું આઈએમપી પૃથ્વીનું આદિ વાતાવરણ ઓક્સિજન વિહીન અને રિડ્યુસિંગ પ્રકારનું હતું કારણ કે ઓક્સિજન નથી એટલે ઓક્સિડેશન ન થાય વાતાવરણ નહોતું પાણીની બાષ્પ એટલે કે વરાળ હતી મિથેન હતો કાર્બન ડાયોક્સાઇડ હતો એમોનિયા જેવા પીગળેલ દ્રવ્ય હતા આ બધું હતું બરાબર પણ ઓક્સિજન મુક્ત સ્વરૂપે નહોતું એમ કહી શકાય એમોનિયા અને મિથેન સાથે ઓક્સિજન જોડાઈ પાણી કાર્બન ડાયોક્સાઇડ અને અન્યની રચના કરી એમોનિયા એટલે NH3 મિથેન એટલે CH4 બંને વચ્ચે પ્રક્રિયા થાય ઓક્સિજન એટલે પાણી પાણીનો ઓક્સિજન મુક્ત ઓક્સિજન નહોતો ભલામાં ઓક્સિજન લખ્યું એટલે નવા નવા નિર્માણ થતા ગયા ઓઝન સ્તરનું નિર્માણ થયું વાતાવરણની અંદર O3 એટલે ઓઝન વાયુ બન્યું એટલે ફિલ્ટર થયું યુવી કિરણો પૃથ્વી ઉપર મચતા અટકી ગયા જ્યારે પૃથ્વી ઠંડી થઈ ત્યારે પાણીની વરાળ વરસાદના સ્વરૂપે પૃથ્વી પર આવેલા ખડકમાં એકત્રિત થયું અને આ રીતના મહાસાગરનું રશિયન વૈજ્ઞાનિક ઓપેરિન અને ઇંગ્લેન્ડના વૈજ્ઞાનિક હાલ્ડેન એને દર્શાવ્યું કે પૂર્વ અસ્તિત્વ ધરાવતા અજૈવિક કાર્બનિક અણુઓ અજૈવિક જેમાં જીવ નથી જીવની ઉત્પત્તિ જ નથી જેથી આપણે પૃથ્વીની ઉત્પત્તિ સમજ્યા અજૈવિક કાર્બનિક અણુઓ દાખલા તરીકે RNA પ્રોટીન વગેરેમાંથી પ્રથમ જીવન અસ્તિત્વમાં આવ્યું તો ફરીથી એમ થાય કે આ કાર્બનિક પદાર્થ ક્યાંથી બન્યા તો કે અકાર્બનિક પદાર્થમાંથી જીવની રચના રાસાયણિક ઉદ્વિકાસ પછી નિર્માણ પામી એટલે રશિયન વૈજ્ઞાનિક ઓપેરિન અને ઇંગ્લેન્ડનો વૈજ્ઞાનિક હાલ્ડેને એને રાસાયણિક ઉદ્વિકાસની સ્થાપના કરી અથવા રાસાયણિક ઉદ્વિકાસ કીધું એને કીધું કે જ્યારે પૃથ્વીની ઉત્પત્તિ થઈ એ વખતે શરૂઆતમાં પૃથ્વીનું આદિ વાતાવરણ તો કે પૃથ્વીમાં ખૂબ જ ઊંચું તાપમાન હતું જ્વાળામુખીના તોફાનો વાળી હતી વાતાવરણ રિડ્યુસિંગ પ્રકારનું હતું ઓક્સિજન વિહીન મોસ્ટ IMP અને મિથેન અને એમોનિયા હતા વાતાવરણમાં ક્યાં વાયુ હતા મિથેન અને એમોનિયા હવે અકાર્બનિક જો મિથેન એમોનિયા પાણી અને હાઇડ્રોજન આમાં ઓક્સિજન નથી વાતાવરણ રિડ્યુસિંગ હતું એમની વચ્ચે પ્રક્રિયા થઈ એટલે એમાંથી એમિનો એસિડ બન્યું કારણ કે એમિનો એસિડમાં શું હોય કાર્બન હાઇડ્રોજન ઓક્સિજન અને નાઇટ્રોજન તો કાર્બન હાઇડ્રોજન નાઇટ્રોજન ઓક્સિજન આ ત્રણેય ભેગું થયું એટલે એમાંથી એમિનો એસિડ બન્યા મોનોસેકેરાઇડ એટલે કે કાર્બોદિત એમાં શું હોય CH અને O કાર્બન હાઇડ્રોજન અને ઓક્સિજન તો મિથેન અને પાણી આ બંને વચ્ચે પ્રક્રિયા થઈ CH અને O મોનોસેકેરાઇડ બન્યા એ જ રીતના ફેટી એસિડ ન્યુક્લિક એસિડમાં નાઇટ્રોજન હોય તેમાં એમોનિયા અને ન્યુક્લિયોટાઇડ બન્યા તો એમિનો એસિડ મોનોસેકેરાઇડ ફેટી એસિડ ન્યુક્લિયોસાઇડ ન્યુક્લિયોટાઇડ આ અકાર્બનિક હતા આ અકાર્બનિક એમાંથી શું બન્યું આ કાર્બનિક બન્યા સરળ કાર્બનિક આ કાર્બનિક છે પણ કેવા છે સરળ હવે આપણને ખબર કે એમિનો એસિડ ભેગા થાય એટલે પોલીપેપ્ટાઇડ એટલે કે પ્રોટીન બને તો આ જટિલ કાર્બનિક બન્યા એમાંથી જટિલ કાર્બનિક પોલીપેપ્ટાઇડ અસંખ્ય એમિનો એસિડ પરસ્પર પેપ્ટાઇડ બંધથી જોડાઈ ગયા એટલે પોલીપેપ્ટાઇડ બન્યા મોનોસેકેરાઇડ છે ગ્લાયકોસિડિક બંધથી જોડાય એટલે પોલીસેકેરાઇડ બન્યા બાયોમોલેક્યુલ્સ જૈવિક અણુમાં તમે શીખી ગયા ફેટી એસિડમાંથી લિપિડનું નિર્માણ થયું અને ન્યુક્લિયોસાઇડ ને ન્યુક્લિયોટાઇડ એમાંથી DNA RNA ન્યુક્લિક એસિડનું નિર્માણ થયું જટિલ કાર્બનિક પદાર્થ આવું શું કામ થયું તો ફરીથી યાદ કરું કે જે તે સમયે એટલે પૃથ્વીના આદિ વાતાવરણમાં ઓક્સિજન વાયુ નહોતો એટલે કે વાતાવરણ રેડ્યુસિંગ હતું એટલે આ બંને વચ્ચે પ્રક્રિયા થઈ પ્રક્રિયા થવા માટેની ઉર્જા ક્યાંથી મળતી તો કે જ્વાળામુખીની ઉર્જા લાવારસ જે નીકળી અલ્ટ્રાવાયોલેટ કિરણો અને વીજળીના ચમકારા ફોટોકેમિકલ રિએક્શન થાય જો વીજળીના ચમકારા થતા એને કારણે જે ફોટોકેમિકલ રિએક્શન થાય એની જે ઉર્જા છે એ ઉર્જાનો ઉપયોગ કરી અને આ પરસ્પર ભેગા થયા આ પ્રક્રિયા ક્યાં થતી તો કે મહાસાગરની એટલે કે પાણીમાં જીવની ઉત્પત્તિ પાણીમાં થઈ તો મહાસાગરના પાણીમાં આ બધું ભેગું થયું હવે અત્યારે શું કામ આવું ન થાય તો અત્યારે જ આવું બને એટલે તરત એનું ઓક્સિડેશન થઈ જાય વિઘટન થઈ જાય જો અત્યારે પૃથ્વી ઉપર વિઘટનની પ્રક્રિયા થાય વિઘટનની પ્રક્રિયા એટલે ઓક્સિડેશનની પ્રક્રિયા તમે કેળાની છાલ ફેંકી દો તો થોડીક વારમાં એનું વિઘટન થઈ જાય અમુક દિવસોમાં એનું વિઘટન થઈ જાય એ સડી જાય અને એનું ઓક્સિડેશન થઈ જાય પણ ત્યારે ઓક્સિજન વાયુ નહોતો એટલે ઓક્સિડેશન ના થતું એટલે જેનું નિર્માણ થાય એ બધું ભેગા થયા રાખે અને ભેગું થાય એકત્રીકરણ થાય એટલે એમાંથી પ્રક્રિયા થાય અને અકાર્બનિકમાંથી સરળ કાર્બનિક અને સરળ કાર્બનિકમાંથી જટિલ કાર્બનિક પદાર્થનું નિર્માણ થયું અકાર્બનિક અણુઓના એકત્રીકરણથી કાર્બનિક અને જેમાંથી મિથેન એમોનિયા વધ્યું હતું અને વાતાવરણ કેવું હતું રિડ્યુસિંગ એટલે કે ઓક્સિજનનો અભાવ હતો એને કારણે બધી પ્રક્રિયા થઈ આવું થયું હશે એ કોણ જોવા ગયું તો કે ભાઈ ઉદ્વિકાસ તો આપણી આપણા જન્મ પહેલાંનું છે જીવની ઉત્પત્તિ પૃથ્વીની ઉત્પત્તિ તો ત્યારે આવું થયું હશે તો ઉદ્વિકાસના પુરાવા શું તો કે ઉદ્વિકાસના પુરાવા તાર્કિક હોય એના કોઈ આમ ત્યારે કોઈ વિડીયો શૂટિંગ ના કર્યું ત્યાં કોઈ હાજર નહોતું માનવની ઉત્પત્તિ જ નથી મનુષ્યની ઉત્પત્તિ જ નથી થઈ તો ઉદ્વિકાસના પુરાવા કેવા હોય તાર્કિક હોય એ તાર્કિક પુરાવા છે એને સાબિત આપવા માટે પ્રાયોગિક પુરાવા આપવા પડે
આ પ્રાયોગિક પુરાવાની વાત કરીએ તો મિલરનો પ્રયોગ, મિલર નામના વૈજ્ઞાનિકે આ પ્રાયોગિક પુરાવો આપ્યો. એણે શું કર્યું કે પૃથ્વીનું જે આદિ વાતાવરણ હતું એવું એક આવું રિએક્શન ચેમ્બર બનાવી. આ રિએક્શન ચેમ્બર છે, અહીંથી વરાળ પસાર થાય. તો પૃથ્વીના આદિ વાતાવરણમાં તાપમાન ઊંચું હતું એટલે વરાળ પસાર થતી હતી. પાણી છે ક્યાં સ્વરૂપે હોય? વરાળ સ્વરૂપે. અહીંયા એને ઇલેક્ટ્રોડ મૂક્યા એટલે વીજળીના ચમકારા કરે, ઇલેક્ટ્રોડ દ્વારા વીજળીના ચમકારા કરે એટલે એ ફોટોકેમિકલ રિએક્શન કરે જે ઉર્જાનો સ્ત્રોત છે. બરાબર, અહીંથી પાણી જાય, અહીંયા પાણી છે આ ચંબુની અંદર, અને પાણીને ગરમ કરે, પાણીને ગરમ કરે એટલે વરાળ થાય. વરાળ જ્યારે અહીંયા આવે એટલે એમાં વીજળીના ચમકારા થાય, અને અહીંથી કન્ડેન્સર છે, કન્ડેન્સર એટલે વરાળ ઠંડી પડે એટલે પાછું એનું પ્રવાહી સ્વરૂપ આવે અને પાછું અહીંયા આવે. શરૂઆતમાં એને શું કર્યું તો કે એસ એલ મિલર જે અમેરિકન વૈજ્ઞાનિક છે એને પૃથ્વીના આદિ વાતાવરણ જેવી જ પરિસ્થિતિનું નિર્માણ કર્યું. ફ્લાસ્કની અંદર એને મિથેન, હાઇડ્રોજન વાયુ અને એમોનિયા અને પાણીની વરાળ, આની અંદર કઈ કઈ વસ્તુ હતી? ચાર વસ્તુ હતી. મિથેન એટલે CH4, એમોનિયા એટલે NH3, હાઇડ્રોજન વાયુ અને પાણી, આનું મિશ્રણ કર્યું. પૃથ્વીના આદિ વાતાવરણમાં આ અકાર્બનિક વસ્તુ હતી. આપણે પહેલું કીધું આ અકાર્બનિક વસ્તુ છે એ પરસ્પર જોડાય એટલે એમાંથી કાર્બનિક બને, એટલે કે એમિનો એસિડ, ફેટી એસિડ, મોનોસેકેરાઇડ, ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ એવું બધું બને. તો એવું બને એની સાબિતી આપી કે આ પાણી છે, પાણીની અંદર હાઇડ્રોજન વાયુ, એમોનિયા અને મિથેન વાયુ પાણીને ગરમ કરે છે. કારણ કે પૃથ્વીનું વાતાવરણ અત્યારે એ સમયે ખૂબ જ ગરમ હતું એટલે તરત એની વરાળ થાય. વરાળ છે આમ વાતાવરણમાં જાય એટલે આ વાતાવરણ જેવું અહીંયા વીજળીના ચમકારા કર્યા એટલે ફોટોકેમિકલ રિએક્શન થયું, અને અહીંયા પછી ઠંડી પડે એટલે પાછું પાણી અહીંયા આવે, પાછું અહીંયા આવે. આવું એમ સતત આ પ્રયોગ કર્યું, આ પ્રયોગ એને સતત કર્યો. અને તાપમાન કેટલો હતો તો કે 800 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન. તાપમાન કેટલો હતો? 800 ડિગ્રી સેન્ટીગ્રેડ. ઇલેક્ટ્રોડ ગોઠવીને વિદ્યુત ઉર્જા મુક્ત કરાવી, ઇલેક્ટ્રોડથી કઈ ફોટોકેમિકલ વિદ્યુત ઉર્જા મુક્ત થઈ. પ્રમાણ કેટલું હતું તો કે મિથેન, એમોનિયા અને હાઇડ્રોજન એનું પ્રમાણ 2:1:2 હતું. મિથેન, એમોનિયા અને હાઇડ્રોજનનું પ્રમાણ 2:1:2 આ પ્રમાણમાં હતું. મિથેન, એમોનિયા અને હાઇડ્રોજન આ 2:1:2 આ પ્રમાણમાં એ લીધું હતું. અમુક સમય પછી એને જોયું તો કે એમાં એમિનો એસિડનું નિર્માણ થયું. પછી અહીંથી એને સેમ્પલ બહાર કાઢ્યું તો એમાં એને શું જોવા મળ્યું? એમિનો એસિડનું નિર્માણ થયું. આવું જ બીજા વૈજ્ઞાનિકોના પ્રયોગમાં પણ જોવા મળ્યું. આમ સાબિત થાય કે આ વસ્તુ આપણે પૂરી પાડીએ તો એમાંથી એમિનો એસિડ જેવા કાર્બનિક પદાર્થ મળે, એમિનો એસિડ જેવા કાર્બનિક પદાર્થોનું નિર્માણ થાય. તો આ યુરી અને મિલરનો પ્રયોગ છે અને પ્રાયોગિક રીતે આ સાબિત કરી દીધું કે જે ઓપેરિન અને હાલ્ડેને કીધું એ જીવની ઉત્પત્તિ મેં કીધું એમ ક્યાંથી થઈ? પાણીમાં થઈ હતી. આ જે કંઈ પ્રક્રિયા થઈ, મિથેન, એમોનિયા, હાઇડ્રોજન એ બધું પાણીમાં હતું. એમાંથી શું બન્યું તો કે એમિનો એસિડ બન્યું. એમિનો એસિડ પછી શું બન્યું? ગ્લિસરોલ બન્યું, ફેટી એસિડ બને, મોનોસેકેરાઇડ બને, ડાયસેકેરાઇડ બને. એમાંથી જટિલ ઘટકો બન્યા. જટિલ ઘટકોમાં શું બનશે? પ્રોટીન, લિપિડ, RNA, DNA આ બધું પાણીમાં દ્રાવ્ય થયું. તો આ બધા તો આપણે ખોરાકના ઘટકો કહેવાય કે ના કહેવાય? ખોરાકના ઘટકો, કાર્બોદિત, પ્રોટીન, લિપિડ, ન્યુક્લિક એસિડ આ બધા ખોરાકના ઘટકો છે. એ બધું એ વખતે પાણીમાં ડાયલ્યુટ થયું અને પાણી કેવું હતું? ગરમ હતું. તો એના માટે એક શબ્દ વપરાય છે, હોટ ડાયલ્યુટ સૂપ. હોટ ડાયલ્યુટ સૂપ ગરમ પાણીનું એક મંદ સૂપ છે, આપણે કહીએ ને પૌષ્ટિક આહારયુક્ત સૂપ, અથવા એને પ્રીબાયોટિક સૂપ પણ કહેવાય. ટેક્સ્ટબુકમાં નથી પણ મોસ્ટ IMP છે. ટેક્સ્ટબુકની અંદર સ્કીપ થયેલો એક મોસ્ટ IMP કહી શકાય એવો ભાગ. ટેક્સ્ટબુકમાં પ્રત્યક્ષ રીતે નો આપી એવી અમુક બાબતો યાદ રાખવાની કે વાતાવરણ રિડ્યુસિંગ હતું, ઓક્સિજન મુક્ત ઓક્સિજનનો અભાવ હતો, અને ત્રીજું કે આ જે મિશ્રણ થયું એ મિશ્રણને હોટ ડાયલ્યુટ સૂપ અથવા પ્રીબાયોટિક સૂપ કહેવાય. ધ થિયરી ઓફ હોટ ડાયલ્યુટ સૂપ વોઝ ગીવન બાય હાલ્ડેન. કોને આપી હતી? આ જે ઓપેરિન અને હાલ્ડેન, હાલ્ડેને એ થિયરી આપવામાં આવી હતી એના દ્વારા, અને એને પ્રીબાયોટિક ઓસન તરીકે ઓળખવામાં આવે. એને શું કહેવાય? પ્રીબાયોટિક ઓસન. હવે સૌ પ્રથમ જીવ કેમ આવ્યું? આ તો આપણે કીધું કે ભાઈ DNA આવી ગયું, પ્રોટીન. આપણે ખબર છે કે આપણું શરીર શેનું બનેલું હોય તો કે મૂળભૂત રીતે પ્રોટીન હોય, લિપિડ હોય, રિબોજમ શેના બનેલા હોય, કણાપસૂત્ર શેનું બનેલું છે, કોષ દિવાલ સેલ્યુલોઝની બનેલી હોય, કોષ રસપટલ ફોસ્ફોલિપિડનું બનેલું, આપણે બધી ખબર જ છે. પણ એ જીવ બન્યો કેમ? તો કે સૌ પ્રથમ સ્વયં વિભાજન પામી શકે તેવો જીવ, અને એમાં ચયાપચયિક પ્રક્રિયા બધી, શ્વસન ને પાચન ને પ્રકાશ સંશ્લેષણ ના અંતે બધી જે જૈવરાસાયણિક પ્રક્રિયાઓ એ કઈ રીતે ઉદ્ભવ્યા છે એ તો પ્રશ્ન હજી એમને એમ છે. હજી તો આપણે ક્યાં પહોંચ્યા? તો કે રાસાયણિક ઉદ્વિકાસ. જો પૃથ્વીનો ઉદ્ભવ એટલે ભૌતિક ઉદ્વિકાસ, હવે ક્યાં પહોંચ્યા આપણે? રાસાયણિક ઉદ્વિકાસને. હવે જૈવિક ઉદ્વિકાસ. પ્રથમ અકોષીય જીવ 3 બિલિયન વર્ષ પહેલાં ઉત્પન્ન થયો છે. અકોષીય એટલે જેમાં કોષ નથી,
એક કોષી હોય તો આપણે કોષ કહીએ, તો કોષ ન હોય અને જીવ હોય એવો હોય તો કે વાયરસ. વાયરસમાં એકઈ કોષ જ ના હોય, જેને આપણે એકેરિયોટા કહેવાય. વાયરસ એટલે એકેરિયોટા, પ્રોકેરિયોટા એટલે આદિ કોષ કેન્દ્રી, યુકેરિયોટા એટલે સુકોષ કેન્દ્રી. પણ એકેરિયોટા એટલે એવો જીવ કે જેમાં કોષ નથી અને સામાન્ય સ્થિતિમાં નિર્જીવ છે, પણ યજમાન કોષોમાં દાખલ થાય તો સજીવ થઈ જાય. એટલે નિર્જીવ અને સજીવને જોડતી કડી. એટલે આમ જોઈએ તો જીવની ઉત્પત્તિ શેમાંથી થઈ? તો કે નિર્જીવમાંથી નથી થઈ, નિર્જીવ ઘટકો છે એનું એકત્રીકરણ થતું ગયું એટલે એમાંથી જીવની ઉત્પત્તિ થઈ. તો પ્રથમ અકોષીય જીવ 3 બિલિયન વર્ષ પહેલાં ઉત્પન્ન થયો હોય. એટલે લોજિકલી જોઈએ તો પૃથ્વી ઉપર પહેલાં વાયરસ આવ્યા હોય, પછી બેક્ટેરિયા ને બધું આદિ કોષ કેન્દ્રી, પછી સુકોષ કેન્દ્રીય. હવે ઉદ્વિકાસ વખતે ખ્યાલ રાખવાનો કે આપણો જે વર્ગીકરણનો ચાર્ટ છે, ધોરણ 11માં વર્ગીકરણ આવે, એમાં ડાબી બાજુથી જમણી બાજુ જાઓ એટલે ઉદ્વિકાસનો ક્રમ સૂચવે. પ્રાણી વર્ગીકરણમાં સૌથી છેલ્લે સસ્તન વર્ગ આવે, તો સૌથી છેલ્લે સ્વસ્તન આવે. આમ આગળ આગળ આવો એટલે એને પૂર્વજો આવે. વનસ્પતિ વર્ગીકરણમાં સૌથી છેલ્લે શું આવશે? તો કે આવૃત બીજધારી. તો આવૃત બીજધારી પૃથ્વી પર સૌથી પહેલાં હોય. પહેલાં એકાંગી આવે, પછી દ્વિઅંગી આવે, પછી ત્રિઅંગી આવે. તો આ ઉદ્વિકાસનો ક્રમ છે. તો પહેલાં અકોષીય જીવ 3 બિલિયન વર્ષ પહેલાં એક અણુ હતો જેમાં આરએનએ હોય, પ્રોટીન હોય, પોલિસેકેરાઇડ હોય. એ તો નિર્માણ થઈ ગયું હતું, આપણે સાબિત પણ આપી દીધી યુરી અને મિલરના પ્રયોગ દ્વારા. આ બીજ કોષ એટલે કે કેપ્સ્યુલ સ્વરૂપમાં છે અને પોતાની રીતે પ્રજનન કરતા હોવા જોઈએ. જો કોઈ કીધું નથી, હોય છે, હોવા જોઈએ, તાર્કિક છે. 2000 મિલિયન વર્ષ પહેલાં સુધી પ્રથમ કોષીય જીવની ઉત્પત્તિ થયેલી નથી. ત્યાં સુધીના આપણે કોઈ પુરાવા નથી કે કોઈ કોષીય જીવ બન્યો હોય. ત્યાર પછી બન્યો, 2000 મિલિયન વર્ષ પહેલાં કોઈ કોષીય જીવ ઉત્પન્ન થયેલો નથી, ત્યાર પછી થયો હશે એમ કહેવા માગે છે. મોટેભાગે જે જીવની ઉત્પત્તિ થઈ કેવા હતા? એક કોષીય. આ બધા જ જીવન સ્વરૂપો પાણીની અંદર જ હતા, કારણ કે જીવની ઉત્પત્તિ જ પાણીમાં થઈ. આમ જૈવ જનન પ્રમાણે અજૈવી કણુઓમાંથી, પહેલાં અજૈવી કણુ હતા મિથેન, એમોનિયા, હાઇડ્રોજન વાયુ, પાણી, એમાંથી સરળ કાર્બનિક બન્યા, સરળ કાર્બનિકમાંથી જટિલ કાર્બનિક બન્યા, જટિલ કાર્બનિકમાંથી કેપ્સ્યુલયુક્ત વાયરસ જેવા અકોષીય જીવ બન્યા, અને એમાંથી આદિ કોષ કેન્દ્રની એમ સ્ટેપ બાય સ્ટેપ તમે લોજિકલી કહો એટલે કે ઉદ્વિકાસની અંદર જીવની ઉત્પત્તિ થયા હશે. કોયા સર્વેટ્સનું નિર્માણ? કોયા સર્વેટ્સ એટલે હું, તો કે ઓપેરીને એક પ્રયોગ કર્યો કે પોલિસેકેરાઇડ પછી સ્ટાર્ચ હોય, ગ્લાયકોજન હોય, કોઈ પણ પોલિસેકેરાઇડ અને પ્રોટીન બેને યોગ્ય રીતે મેળવવામાં આવે તો કોયા સર્વેટ્સ બને. આને કોયા સર્વેટ્સ કહેવાય. જો આમાં પ્રોટીન અને પોલિસેકેરાઇડના બિંદુઓ છે. આ પ્રોટીન અને કેવું લાગે? આમ બેક્ટેરિયા જેવું લાગે કે નહીં? આમ કોઈ એક કોષિક અમીબા જેવું લાગે કે નહીં? આ કોયા સર્વેટ્સ છે. તો આ કોયા સર્વેટ્સની સરખામણી એક કોષી જીવ, એક કોષી જીવ એટલે કે અમીબા છે, બેક્ટેરિયા છે, આમ એના જેવું લાગે છે, જેમાં બહારની બાજુએ પાણીની ત્વચા અને અંદરના ભાગમાં પ્રોટીન અને પોલિસેકેરાઇડ હતા. ટૂંકમાં શું કહેવા માગે છે? આ પાણીનો પરપોટો છે, અંદર પોલિસેકેરાઇડ અને પ્રોટીન છે. આ પોલિસેકેરાઇડ અને પ્રોટીન છે. કોયા સર્વેટ્સની આસપાસ લિપિડનો પટલ ના હોય, કોષની આજુબાજુ કોષરસ પટલ હોય. કોષની આજુબાજુ શું હોય? કોષરસ પટલ. અને કોષરસ પટલ છે ને હોય લિપિડ. તો આમાં લિપિડ હોતું નથી. પછી તે સ્વયંજનન પણ કરતા નથી, એમાં પ્રજનન પણ નથી થતું, એટલે એને જીવ ગણી શકાય નહીં. એને જીવ ગણી શકાય નહીં. કોયા સર્વેટ્સને જીવ ગણી શકાય નહીં. ત્યાર પછી માઇક્રોસ્ફિયર. જ્યારે કાર્બનિક સંયોજનો અને ઠંડા પાણીનું મિશ્રણ કરીએ ત્યારે એમાં માઇક્રોસ્ફિયર બને, અને એમાં લિપિડ ઉમેરીએ તો લિપિડનું દ્વિસ્તરીય આવરણ પણ બને. તો આને માઇક્રોસ્ફિયર કહેવાય. આ લિપિડનું આવરણ છે. આ શેનું આવરણ છે? લિપિડનું. બે સ્તરનું આવરણ છે અને અંદર કાર્બનિક ઘટકો છે. કાર્બનિક ઘટકોમાં શું હોય? ડીએનએ હોઈ શકે, આરએનએ હોઈ શકે, પ્રોટીન હોઈ શકે, આ બધું આની અંદર છે. તો આ મળતું આવે કે આજુબાજુ લિપિડનું આવરણ એટલે કોષ રસ પટલ કહી શકાય. અંદરના ભાગની અંદર, તો કે અંદરના ભાગની અંદર બધા કાર્બનિક દ્રવ્યો છે, પ્રોટીન, ડીએનએ. આ તો પૂર્વ કોષો અથવા આદિ કોષો, કોષ નહીં, પૂર્વ કોષો, કોષની પહેલાંની પરિસ્થિતિ. પૂર્વ કોષો આકારમાં ગોળાકાર હતા, બે પડવાળું આવરણ હતા, આમ બે પડ હોય, લિપિડનું આવરણ હોય. પ્રજનન દ્વિભાજન દ્વારા થતા, એટલે એનું દ્વિભાજન થાય આવી રીતના, આમ દ્વિભાજન થાય, એકમાંથી બે થઈ જાય, અહીંથી તૂટી જાય, એકમાંથી બે થઈ જાય, તો એ કોષ કહી શકાય. અને વાતાવરણમાં ઓક્સિજન નથી, યાદ રાખજો, વારંવાર કહું છું, એટલે કેવું શ્વસન કરતા હોય? પૂર્વ કોષો અજારક હતા. સમયાંતરે એમાં વિકૃતિ થઈ, એનું જે ડીએનએ દ્રવ્ય હોય, આ ડીએનએ હોય, એમાં વિકૃતિ થઈ અને મુક્ત જનીનો એકબીજા સાથે જોડાય એટલે વાયરસ જેવા એકમો અસ્તિત્વમાં આવ્યા હશે. આના પૂર્વ કોષોમાંથી વાયરસ. ત્યાર પછી એને પ્રોટોવાયરસ પણ, આદિ વાયરસ પણ કહી શકાય. પ્રારંભિક અવસ્થાના કોષો જે બે પ્રકારના હોય, મોનેરન પ્રકારના કોષો, એમાં વિવિધ પ્રકારના પોષક સ્તરોથી ઘેરેલા ન્યુક્લિયો પ્રોટીન પ્રકારના કોષો, આજના બેક્ટેરિયા કેટલાક, તો શું હોય કે આજુબાજુ સ્તર અને અંદર ડીએનએ છે, ન્યુક્લિક એસિડ છે, તો
કોષકેન્દ્ર પટલ વહીને એટલે આદિ કોષકેન્દ્રીય રચના થઈ ગઈ. આદિ કોષકેન્દ્રીય એટલે બેક્ટેરિયા અને આ કોષ રસપટલ જેને કહી શકાય તો નીલહરિત લીલ વિકાસ પામી હશે. નીલહરિત લીલ એટલે પ્રકાશ સંશ્લેષણ થયું. જ્યારે નીલહરિત લીલનો વિકાસ થયો અગત્યનું જ ઘટના. આ ઘટના શું કામ અગત્યની? તો કે નીલહરિત લીલ એટલે પ્રકાશ સંશ્લેષે બેક્ટેરિયા. જેવું પ્રકાશ સંશ્લેષણ થયું, પૃથ્વી ઉપર પ્રકાશ સંશ્લેષે જીવનો ઉદ્ભવ થયો, તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં ઓક્સિજન વાયુ મુક્ત થાય અને વાતાવરણમાં ઓક્સિજન મુક્ત થવા માંડ્યું એટલે વાતાવરણ જે રિડ્યુસિંગ હતું એ હવે ઓક્સિડાઇઝિંગ થઈ ગયું. તો આદિ વાતાવરણમાં જ્યાં સુધી પ્રકાશ સંશ્લેષે જીવ નહોતા ત્યાં સુધી વાતાવરણ રિડ્યુસિંગ હતું. જેવા પ્રકાશ સંશ્લેષે જીવ આવ્યા એટલે એ ઓક્સિજન મુક્ત કરવા માંડ્યા, વાતાવરણમાં ધીમે 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 ઓક્સિજન જમા થવા માંડ્યો અને વાતાવરણ કેવું થવા માંડ્યું? ઓક્સિડેટિવ થવા માંડ્યું. પ્રોટીન્સ પ્રકારના પ્રારંભિક કોષો, એમાં ન્યુક્લિયો પ્રોટીન કેન્દ્રમાં હોય એટલે કે આ ન્યુક્લિક એસિડ જેને આપણે ક્રોમોઝોમ કહીએ અને આજુબાજુ રસ સ્તર હોય, તો કેટલાક પ્રોટેસ્ટા આ પ્રકારના હોય. પ્રોટેસ્ટા એક કોષી સજીવો, તો એમાં વિવિધ અંગિકાઓ પણ બનવા માંડી, જાત જાતની અંગિકા આપણે કહીએ કણાપસૂત્રના અંતેને. તો આ રીતના જીવની ઉત્પત્તિ થઈ એમ આપણે કહી શકાય. તો આજે જે આપણે ટોપિક ભણ્યા એ ટોપિકની અંદર મુખ્યત્વે પૃથ્વી, પહેલાં તો બ્રહ્માંડની ઉત્પત્તિ કેમ થઈ. બ્રહ્માંડની ઉત્પત્તિ તો કે 20 બિલિયન વર્ષ પહેલાં બિગ બેંગ થિયરી છે. પછી ત્યારે હાઇડ્રોજન અને હિલિયમ ગુરુત્વાકર્ષણને કારણે એકત્રિત થયા એટલે એમાંથી આકાશગંગા અસ્તિત્વમાં આવી. ઘણી બધી આકાશગંગા છે, એમાંની એક એટલે મિલ્કી વે ગેલેક્સી અને એની અંદર સોલર મંડળ અને એ જે સૂર્યમંડળ છે એમાંનો એક ગ્રહ એટલે પૃથ્વી. શરૂઆતમાં પૃથ્વી વાયુ સ્વરૂપે હતી, ધગધગતો વાયુનો ગોળો. પછી ધીમે 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 અવકાશી ઠંડીને કારણે ઠંડી પડે, એની ઉપર વરસાદ પડે એટલે ઠંડી પડે. જેમ જેમ પાણી પડે એટલે પૃથ્વીનું તાપમાન ઘટતું ગયું એટલે વાયુમાંથી ઘન સ્વરૂપ મેટર સ્વરૂપ આવ્યું. અને પછી એમાં પાણી જમા થયું એટલે મહાસાગર અસ્તિત્વમાં આવ્યા. વાતાવરણમાં ઓક્સિજન નથી એટલે કે રિડ્યુસિંગ પ્રકારનું હતું. આ ગરમ પાણી એકદમ ગરમ 80-90 ડિગ્રી, 100થી નીચે એટલે વરાળ થાય એવું 80-90 ડિગ્રી, એની અંદર જે મિથેન એમોનિયા પાણી તો હતું જ અને હાઇડ્રોજન એ પરસ્પર એકત્રિત થયા. એકત્રિત થવા માટે ઉર્જાના સ્ત્રોત તરીકે તો કે વીજળીના ચમકારા, વારંવાર વીજળી થતી, ત્યારે વરસાદ થતો વીજળી થતી કાયમીની માટે. તો એ ઉર્જાના કારણે એમાંથી સરળ કાર્બનિક બીના, સરળ કાર્બનિકમાંથી જટિલ કાર્બનિક પદાર્થો બીના, ડીએનએ આરએનએ પ્રોટીન લિપિડ એ બધું એ પરસ્પર ભેગા થયા. હા, આજે સમુદ્રનું પાણી એવું હતું, ડીએનએવાળું પ્રોટીનવાળું. સમુદ્રના પાણીને શું નામ આપ્યું હતું હાલ્ડેને? હોટ ડાયલ્યુટ સૂપ, પ્રીબાયોટિક સૂપ કહેવાય. એને શું કહેવાય? પ્રીબાયોટિક સૂપ તરીકે ઓળખવામાં આપ્યું હતું. હાલ્ડેને નામ આપેલું છે. આવું થયું હશે એનો પ્રાયોગિક પુરાવો પણ કોણ આપ્યો છે? તો કે યુરી અને મિલર. જે મિલરનો જે પ્રયોગ જોયો એમાં એને પ્રાયોગિક પુરાવો આપ્યો કે ના આવું થયું હશે. ત્યાર પછી કોઈએ સર્વેટ્સ બનાવ્યા, માઇક્રોસ્ફિયર્સ બનાવ્યા, આદિ કોષો પ્રોટોક્સેલ બનાવ્યા. એટલે આ બધું એક આમ લોજિકલી તમે જુઓ, યાદ રાખવા માટે લોજિકલી કે સરળમાંથી જટિલતા તરફ આગળ વધીએ એટલે જીવની ઉત્પત્તિ થઈ. અને આ રીતે જીવની ઉત્પત્તિ થઈ એવું આપણે કહી શકીએ. લેક્ચર નંબર 2માં ઉદ્વિકાસના પુરાવા આપવા. સાયન્સ છે ભાઈ, પુરાવા વગર અમે ન માનીએ. જીવની ઉત્પત્તિના પુરાવા આપો, સાબિતી આપો કે આમની નામ થયું છે. વાંદરામાંથી માણસ બન્યો એની સાબિતી આપી દો. તો લેક્ચર નંબર 2માં આપણે ઉદ્વિકાસના પુરાવા એ અંગે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. હેવ અ નાઇસ ડે.